विद्यार्थी मित्रों नमस्कार, हूँ हितेश देव मुरारी। आज गुजराती विषय धोरण 7 जेमा विद्यार्थी मित्रों आपने 4 यूनिट सुधीनो अभ्यास कर्यो। हवे पछी 5मुं यूनिट सर्दीना प्रतापे, एना लेखक छे ज्योतिन्द्र दवे, जेनो आजे आपणे अभ्यास करीशुं। अहींया सर्दीना प्रतापे ज्योतिन्द्र दवे नी एक हास्य वार्ता छे। एटले खरेखर આ હાસ્ય વાર્તામાં શું આપવામાં આવ્યું છે એના વિશેનો જે ભાવાર્થ છે એ આપણે પાઠ્યપુસ્તકના આધારે પહેલાં જોઈએ। તો આ હાસ્ય વાર્તામાં એકને બોલવામાં અને બીજાને સાંભળવામાં તકલીફ હોય તેવી બે વ્યક્તિઓ ભેગી થઈ જાય તો તેમની વચ્ચેની વાતચીત કાકા કહેતા કથરોટ જેવી થાય છે। હાસ્ય વાર્તા છે, એકને બોલવામાં અને બીજાને સાંભળવામાં તકલીફ હોય અને એવી બે વ્યક્તિઓ જ્યારે ભેગી થાય અને એમની વચ્ચે જે સંવાદ જે વાતચીત થાય તો એમાં એક વ્યક્તિ કાકા કહે અને બીજો વ્યક્તિ એને કથરોટ સમજે એવી હાલત થાય અને હાસ્ય નિષ્પન્ન થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એટલે અહીં શરદીના કારણે આવી તકલીફવાળા બે સજ્જનો વચ્ચેનો સંવાદ આપ્યો છે જે હાસ્ય પ્રેરક છે, બરાબર। અહીંયા શરદીના કારણે આવી તકલીફવાળા બે સજ્જનો છે એની વચ્ચેની વાતચીત સંવાદ આપવામાં આવેલો છે અને જે હાસ્ય ઉત્પન્ન કરે છે। તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે જોઈએ શરદીના પ્રતાપે જ્યોતિન્દ્ર દવે। મારે એક વખત એક જાણીતા સજ્જનને અમુક કામને અંગે મળવા જવાનું હતું। લેખક કહે છે કે મારે એક સમયે એક વખતે એક મારા જાણીતા સજ્જન છે એને ત્યાં અમુક પ્રકારના કાર્યને માટે મારે એમને મળવા જવાનું થયું। એ સદગૃહસ્થની બીજી બધી ઇન્દ્રિયો કરતાં કાન કંઈક ઓછું કાર્ય કરે છે એ વાતની મને ખબર નહોતી, બરાબર। જેમને પણ મળવા જવાનું છે એ સદગૃહસ્થ, સદગૃહસ્થ એટલે તે સજ્જન વ્યક્તિની બીજી બધી જ ઇન્દ્રિયો કરતાં કાન છે એ કંઈક ઓછું કાર્ય કરે છે એ વાતની લેખકને ખબર નહોતી। તે દિવસે હવામાં શરદી હતી અને તે દિવસે હવામાં શરદી જેવું વાતાવરણ હતું। ગળે પડવાની ટેવ બીજા બધા કરતાં શરદીને વધારે હોય અને શરદી જેવું હોય ત્યારે ગળામાં વધારે અસર થાય એ બાબત સ્વાભાવિક છે, જાણીતી છે, એ જાણીતું છે। અને તેમાંય મારા કંઠ માટે શરદીને અસલથી પક્ષપાત, બરાબર, એટલે અહીંયા અસલથી એટલે પહેલાંથી અને પક્ષપાત એટલે તરફદારી, એટલે મારો કંઠ એટલે ગળું છે એને શરદીની પહેલાંથી જ એક પ્રકારનો પક્ષપાત, એક પ્રકારની તરફદારી છે। એટલે તે દિવસે ગળામાં શરદીને મગજમાં ગરમી, કંઠ બેઠેલો અને મગજ તપેલું એવી કંઈક મારી સ્થિતિ હતી। લેખક જણાવે છે કે એટલે તે દિવસે એક તો શરદી, બીજા નંબરમાં મારા મગજમાં ગરમી, બરાબર, મારો કંઠ બેઠેલો અને મગજ તપેલું, બરાબર, કંઠ છે સાવ બેઠેલો એટલે થોડું ઓછું બોલાય અને મગજ તપેલું એટલે ગુસ્સા પ્રેરક, કંઈક લેખકની આવી પરિસ્થિતિ હતી। હું એ સદગૃહસ્થને મળ્યો ત્યારે મારો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો હતો અને શરદીને લીધે એમના કામ કાન વધારે અશક્ત બન્યા હતા। જો અહીંયા બંને સજ્જનો એવા છે, લેખકનો કંઠ છે એ નીચે ઉતરી ગયેલો એટલે એમને બોલવામાં
સહેજ શરદીને કારણે તકલીફ થઈ રહી હતી અને શરદીને કારણે પેલા સદગૃહસ્થ છે એમના કાન છે એ વધારે અશક્ત હતા, એટલે કે ઓછું સાંભળતા હતા, બરાબર. પછી લેખક જણાવે છે કે અમારી વચ્ચે 100 સંવાદ થયો તે પૂરેપૂરો યાદ નથી, પણ કંઈક નીચે પ્રમાણે હતો. લેખક કહે છે કે અમારી વચ્ચે જે પણ સંવાદ થયો, એટલે કે જે પણ કાંઈ વાતચીત થઈ, એ પૂરેપૂરી યાદ નથી, પણ કંઈક નીચે પ્રમાણે છે, બરાબર, એવું લેખક જણાવે છે. જો વિદ્યાર્થી મિત્રો, હવે એમની વાતચીત અને સંવાદ અહીંયા શરૂ થાય છે. લેખક ત્યાં જાય છે એટલે કહે છે, મને આવકાર આપતા એ સદગૃહસ્થ બોલ્યા, ઓહો, આજ કંઈ આ તરફ કેમ, તબિયત તો સારી છે ને, બરાબર. એટલે અહીંયા જેવા લેખક જાય છે એટલે એ સદગૃહસ્થ એમને આવકાર આપે છે, અને આવકાર આપતાની સાથે શું બોલે છે કે ઓહો, આજ કંઈ આ તરફ કેમ, તબિયત તો સારી છે ને, પૂછે છે કે તમે વળી કેમ આજ આ બાજુ આ તરફ, તમારી તબિયત તો સારી છે ને. એટલે લેખક જવાબ આપે છે. શું જવાબ આપે છે મિત્રો, યાદ રાખજો. આપનું જરા કામ હતું, તબિયત મજામાં છે, જરા શરદી થઈ છે, બાકી બીજી રીતે કુશળ છું. અહીંયા લેખક જવાબ આપે છે કે તમારું જરા મારે કામ હતું, મારી તબિયત મજામાં છે, પણ થોડી એવી શરદી છે, બાકી બીજી બધી જ રીતે હું કુશળ છું, બરાબર. એટલે એ સદગૃહસ્થ સાંભળતા નથી. એટલે વિદ્યાર્થી મિત્રો સાંભળજો, તમે શો જવાબ આપે છે, શો જવાબ આપે છે, મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું, એ તો જરા નહીં જેવા સળેખમ અને ઉધરસ થયા છે, મને જોવા આવવાની, અહીં સુધી આવવાની તસ્દી લેવા જેવું કંઈ નથી. એ જવાબ આપે છે કે મને શરદી થઈ એ વળી તમને કોને કહ્યું, અને એ તો જરા થોડું અમથું સળેખમ અને ઉધરસ જેવું છે, એટલે અહીં આવવા સુધીની તસ્દી લેવા જેવું એમાં કશું નથી, એમ એ સદગૃહસ્થ જણાવે છે. એટલે હવે લેખક પોતે પોતાના વિચારો રજૂ કરે છે. મને લાગ્યું કે એમના સમજવામાં કંઈ ભૂલ થઈ છે, પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતા મેં કહ્યું, હવે કેમ છો, દવા બવા તો કરો છો ને. લેખકને સમજાય આવે છે કે એમના સમજવામાં કંઈક ભૂલ થઈ છે, પણ વળી પાછા લેખક એને સુધારવાનો કશો પ્રયત્ન કર્યા વગર એમને પૂછે છે કે હવે તમે કેમ છો, શરદી થઈ છે તો હવે તમે કેમ છો, દવા બવા તો એની કરો છો ને. એટલે વળી પહેલાં સદગૃહસ્થ છે એ જવાબ આપે છે. સાંભળજો ધ્યાનથી. હા, અહીંની હવા જરા એવી છે ખરી, પણ હવાફેર માટે જવાનું હજી નક્કી કર્યું નથી. એ તો ઠીક, પણ ચા બા લેશો ને. લેખક દવાનું પૂછે છે ત્યારે એ સદગૃહસ્થ એને હવા સમજી બેસે છે અને ઉત્તરમાં કહે છે કે હા, અહીંની હવા જરા એવી છે ખરી, એટલે અહીંની હવા એવી જ છે, અને હવાફેર કરવા માટે જવાનું હજી મેં નક્કી કર્યું નથી. એ બધું ઠીક છે, પણ તમે ચા લેશો ને, એવું એ સદગૃહસ્થ પૂછે છે. એટલે લેખક કહે છે, ચાની બનતા સુધી હું ના નથી કહેતો, ને શરદીમાં તો બહુ જ ઠીક પડશે. લેખક કહે છે કે ચાની હું ક્યાંય ના પાડતો નથી, અને આ શરદીના દિવસો છે એટલે એમાં ચા વધારે આપણને માફક આવશે, ઠીક પડશે. એટલે વળી પાછા એ સદગૃહસ્થ સાંભળતા નથી. એમના કર્ણ છે એ અશક્ત હોવાના કારણે જો કેવી પરિસ્થિતિ સર્જાય છે. ચાની લેખક હા પાડે છે અને એ સદગૃહસ્થ શું કહે છે, બનતા સુધી તમે ચા નથી પીતા તે ઘણું સારું, પણ ચા શરદી કરે એમ તમને કોને કહ્યું, વારું કોફી લેશો. વળી પાછા એ સદગૃહસ્થ કહે છે કે બનતા સુધી તમે ચા નથી પીતા એ ઘણી સારી બાબત છે, પણ ચા શરદી કરે એમ તમને કોણ કહે છે, પ્રશ્નાર્થ કરે છે. પછી કહે છે, કોફી તો લેશો ને. એટલે લેખક જવાબ આપે છે. શું જવાબ આપે છે, કોફીનો પણ અત્યારે વાંધો નથી. એટલે
વળી પાછા પેલા સદગૃહસ્થ કહે છે, શું કહે છે? કોફીનો ડૉક્ટર વાંધો લે છે, ઠીક ત્યારે કોકો, એ સદગૃહસ્થ જવાબ આપે છે કે કોફી છે એની ડૉક્ટર લોકો ના પાડે છે, વાંધો ઉઠાવે છે, તો ઠીક ત્યારે કોકો તો લેશો ને, એવો પ્રશ્ન કરે છે. અહીંયા કોકો એટલે વિદ્યાર્થી મિત્રો નાળિયેર જ હોય એના જેવા એક ઝાડના બીજની ભૂકી અને જેનું પીણું બનાવાય છે એને કોકો તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે જો લેખકની શું સ્થિતિ થાય છે, લેખક કહે છે, મોઢેથી બોલીશ તો ચા અને કોફીની પેઠે કોકો એ ગુમાવીશ એમ લાગવાથી મેં ડોકા વડે હા કહી ને આખરે અમારે માટે કોકો મુકાયો. લેખક સ્પષ્ટપણે જણાવે છે કે જો હું મોઢેથી બોલીશ તો ચા અને કોફી એ બંને હું ગુમાવીશ, એ બંને તો મેં ગુમાવ્યા છે, પણ અહીંયા જો મોઢેથી હું બોલીશ તો કોકોય ગુમાવી બેસીશ. એટલે એવું જાણવાથી લેખક છે એ અહીંયા ડોકા વડે હા જ કહી દે સીધી, અને પરિસ્થિતિ પ્રમાણે એવું કામ કરે છે અને માત્ર પોતાની ડોક હલાવી અને એના વડે જ્યારે હા કહે છે ત્યારે પરિણામ સ્વરૂપ તેમને માટે કોકો મુકાય છે. પછી વળી પાછા લેખક એમને સદગૃહસ્થને પ્રશ્ન કરે છે, આ ઘર તમને ફાવે છે કે નહીં? મેં પૂછ્યું, લેખક પૂછે છે કે આ ઘરમાં તમે જે ઘરમાં રહ્યો છો એ ઘરમાં તમને ફાવે છે ને? તેઓ બોલી ઉઠ્યા, વર, ઘરને બદલે વર સમજે છે, વર સુલોચના, એમની પુત્રી માટે વર હજી શોધ્યો નથી, હજી નાની છે, શી ઉતાવળ છે. ઘરને તેઓ વર સમજે છે એટલે જવાબ આપે છે કે વર સુલોચના એમની પુત્રી છે, એની માટે વર હજી શોધ્યો નથી, કારણ કે હજી તે નાની છે અને આમાંય કશી ઉતાવળ નથી. બરાબર, જો લેખકનું ઓછું બોલવું, સદગૃહસ્થનું ઓછું સાંભળવું, એના માટે અહીંયા પહેલાં જ કાકા કહેતા કથરોટ જેવી સ્થિતિ અહીંયા સર્જાણી છે. પછી લેખક એ વસ્તુ આપણને સમજાવતા અહીંયા કહે છે, શું કહે છે? આ પ્રમાણે દવાને બદલે હવા અને ઘરને બદલે વર સાંભળનારા સાથે જે વાત કરવા આવ્યો હતો તે વાણી દ્વારા કરવી અશક્ય છે એમ મને લાગ્યું, તેથી પત્ર લખી એ વાત એમને જણાવવી એવો નિશ્ચય કર્યો. બરાબર, આ પ્રમાણે લેખક જ્યારે એમની સાથે વાતચીત કરે છે ત્યારે દવાને બદલે તેવો હવા, ઘરને બદલે તેવો વર સાંભળે છે, અને જે વાતચીત કરવા આવ્યો હતો એ વાતચીત હવે લેખક એમ કહે છે કે મારી વાણી દ્વારા કરવી અશક્ય છે એમ લેખકને લાગે છે. તેથી લેખક નક્કી કરે છે કે આ બધી જ બાબત જે મારે વાત કરવાની છે એ વાત એમને હું પત્ર લખી અને જણાવીશ એવો લેખક નિશ્ચય કરે છે. થોડી ઘણી આડી અવળી વાત અલબત્ત ઉપર પ્રમાણે જ કરીને મેં આખરે કહ્યું હવે રજા લઉં છું. થોડી ઘણી આડી અવળી વાતો ઉપર પ્રમાણેની જ, બરાબર, જે રીતે ઉપર પ્રમાણે એટલે કે દવાને હવા સમજીને વાત કરી, ઘરને વર સમજીને વાત કરી, એ જ પ્રમાણે થોડી ઘણી વાતો કરી અને પછી આખરે લેખકે કહ્યું કે હવે હું રજા લઉં છું. ત્યારે જો શું થાય છે, અરે મારા મહેરબાન, આમ શું બોલો છો, તમે આવ્યા તેમાં મને સજા થઈ? રજાને પાછા અહીંયા સજા સમજે છે એટલે કહે છે કે અરે મહેરબાન, તમે આવું શું બોલો છો, તમે આવ્યા એમાં મને સજા થઈ? કોઈ પણ પ્રકારની સજા થઈ નથી. શું કહે છે? ઉલટો આનંદ થયો, મને ઉલટાનો આનંદ થયો. પછી શું કહે છે? આપણી વાત સાંભળનારા અને સાંભળે તોય સમજનારા બહુ ઓછા. ડોકું હલાવી અને મૂંગા મોયે એમની રજા લઈ હું ચાલતો થયો. લેખક કહે છે કે આપણી વાત સાંભળનારા અને સાંભળે તોય સમજનારા બહુ ઓછા લોકો હોય એમ કહી ડોકું હલાવી અને મૂંગા મોયે એમની રજા લઈ હું ત્યાંથી ચાલતો થયો. બરાબર, રેતીની રોટલીમાંથી આ હાસ્ય વાર્તા લેવામાં આવી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સમજી શકીએ છીએ
કે અહીંયા આ હાસ્ય વાર્તામાં એકને બોલવામાં અને બીજાને સાંભળવામાં તકલીફ હોય એવા બે વ્યક્તિઓની વાતચીત અહીંયા કરવામાં આવી છે અને કાકા કહેતા કથરોટ જેવી સ્થિતિ અહીંયા સર્જાણી છે. બરાબર, તો અહીંયા શરદીના કારણે આવી તકલીફવાળા બે સજ્જનો વચ્ચેની વાતચીત કરવામાં આવી છે જે હાસ્ય ઉત્પન્ન કરે છે. બરાબર, એ આપણે જોયું અને આ શરદીના પ્રતાપે એ શીર્ષક પણ અહીંયા યોગ્ય જ છે એવું આપણે કહી શકીએ. થેન્ક યુ વેરી મચ.